નમસ્કાર બાળકો હું પૂજા ટીચર આપનું ધોરણ બે વિષય ગુજરાતીમાં હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે પાઠ નવ આપણે સૌ તોફાની એના વિશે અભ્યાસ કરીશું એના વિશે આપણે થોડુંક આગળના વિડીયોમાં ભણી ગયા હવે આજે પાના નંબર એકસો બાવીસ કયું એકસો બાવીસ

જેમ કે એક વિદ્યાર્થી ઉભો થાય અને વાંચે ગાતી હતી દક્ષ ગીત ગાતો ન હતો તો તો તમે શાળામાં આવતા નથી એટલે આ વાક્ય તમે તમારા વાલી સમક્ષ બોલી શકો છો પોતાના માતા પિતા તરફ આ શબ્દ બોલી શકો છો એમની સામે બરાબર પ્રયત્ન કરજો ને તમે બોલશો તો જ તમને આવડશે ઓકે તો જુઓ અહીં બે ખાન આપ્યા છે બરાબર શર્મિષ્ઠા ગીત ગાતી હતી કોણ ગીત ગાતી હતી તો શર્મિષ્ઠા જયારે અહીં શું આપેલું છે એની જોડ બનાવવાની છે બરાબર આ ખાના વાક્ય આ ખાના વાક્ય સાથે જોડ બનાવવું છે તો શર્મિષ્ઠા ગીત ગાતી હતી દક્ષ ગીત ગાતો ન હતો બીજું કયું છે મૌનાસ દોડીને જતો હતો

તો સ્ત્રીયા ઘરકામ કરતો હતો છોકરો છે તો આપણે છોકરી વિશે લખવું છે શ્રેયા ઘરકામ કરતી હતી પ્રિયાંશ ક્રિકેટ રમવા આવેલો તો આપણે શું લખીશું શ્રેયા શ્રેયા ક્રિકેટ રમવા આવેલી પેલો આવેલો તહીં આવેલી

માળા રે બનાવીશું કાગળની હોડીને પાણી મારે તરાવશું મોજા સાથે ભાથ બીડશું ચાલો બાળા રાજા દરિયા કાંઠે રમવા ચાલો નાના બાળા રાજા રેતીના બંગલાઓ સાથે બેસી બનાવીશું નાની ઢીંગલી માટે રે ખુરશી ટેબલ લાવશું પાણીમાં છબછબિયા કરશું ચાલો રાજા રાજા રમવા ચાલો નાના પાણી ઊંચા ઊંચા આભલે સૂરજ દાદા આવશે સંધ્યા રંગો ને પાણી મારે બિછાવશે દરિયા માં એ રંગો જોવા ચાલો બાળા રાજા દરિયા કાંઠે રમવા ચાલો નાના બાળા રાજા નાની નાની માછલીઓ કાંઠે રમવા આવશે ગીત મધુરા ગાસું દરિયો હિલ્લોળા લાવશે મોજામાં હિલ્લોડા જોવા ચાલો બાળા રાજા દરિયા કાંઠે રમવા ચાલો નાના બાળા રાજા આ અભિનય ગીત કોણે લખેલું છે તો મહેન્દ્રભાઈ જોશી હવે આપણે એના વિશે સમજશું શું કહે છે બાળા રાજા ને કે દરિયા કાંઠે રમવા ચાલો નાના બાળ રાજા બાળા રાજાને શું કહે કે આપણે દરિયા કાંઠે રમવા જઈએ રેતીમાં રમવા ને ચાલો શંખલા છીપલા વીણી રે માણા રે બનાવીશું તમે દરિયા કાંઠે ગયા હશો આપણે અહીંયા કયો દરિયો છે તિથલનો અરબસાગર બરાબર ને તે અરબસાગર છે તિથલનો બાળકો યાદ રાખજો જનરલ નોલેજ યાદ રાખવા જોઈએ તો તમે દરિયા કિનારે જાઓ છો તો શંખલા જોવો છો ને નાના નાના છીપલા હોય તો શું કહે છે રેતીમાં રમીશું શંખલા છીપલા વીણીને એના માળા બનાવીશું કાગળની હોડીને પાણીમાં તરાવશું કાગળની હોડી બનાવીને તમે પાણીમાં તરાવો છો ને હા મોજા સાથે ભાથ બીડશું ચાલો બાળા રાજા કાગળની હોડી બનાવીને આપણે તો મોજા સાથે પણ મજા કરીશું ભાત બીડીશું રેતીના બંગલાઓ સાથે બેસી બનાવીશું નાની ઢીંગલી માટે રે ખુરશી ટેબલ લાવશું રેતીના બંગલાઓ નદી કિનારે બનાવો છો અને નાની ઢીંગલી માટે ખુરશી ટેબલ લાવશું પાણીમાં છબછબિયા કરશું ચાલો બાળ રાજા શું કહે છે પાણીમાં છબછપિયા તમે પાણીમાં છપછબિયા કરો છો ને મજા આવે છે ને હા તો પાણીમાં છપછબિયા કરવાનું ખૂબ જ મજા આવે છે ઊંચા આવશે સંધ્યા રંગોને પાણી મારે બિછાવશે ઉંચા ઊંચા ભલે એટલે કે આકાશમાં સુરત દાદા આવશે તમે બપોરે સુરત દાદા જોવો છો ને આકાશમાં તો ઊંચા ઊંચા આકાશે સુરજ દાદા આવશે સંધ્યાના રંગોને પાણી મારે બિછાવશે સંધ્યા એટલે કે સાંજ સંધ્યા એટલે સાંજ સાંજ થાય ત્યારે આકાશ કેસરી રંગનું લાલ રંગનું પીળા રંગનું દેખાય છે ને તે સંધ્યા શું કહે છે સાંજના રંગોને પાણીમાં બિછાવશું એટલે કે જે આકાશના રંગો હોય તે દરિયા કિનારે કે નદી કિનારે કે તળાવ પર જો ભરને એના રંગો પાણીમાં દેખાવતા

શું કહે છે નાની નાની માછલીઓ પણ કિનારે રમવા આવશે ગીત મધુરા ગાશું તો દરિયો હિલ્લોળા લેશે હિલ્લોળા લેવું એટલે દરિયો પણ પોતાના મોજા સાથે આનંદ લેશે ગીત મધુરા ગાસું તો મોજામાં મોજાના હિલ્લોળા જે દરિયો લેશે ને તે જોવા ચાલો બાળા રાજા આ રીતે આ કવિતામાં કહેવામાં આવેલ છે હવે આગળ જોડકા જોડો અને લખો બાળા રાજા દરિયાકાંઠે શું શું કરશે એ દરિયાકાંઠે જે કરવાના છે તે ઉલટસુલટ થઈ ગયું છે એ સરખું કરીને ઉદાહરણ મુજબ નીચે વાક્ય લખો આ ખાના આપેલા છે તેમાં બાળા રાજા દરિયા કિનારે જે જે કરશે તે ઉલટસુલટ થઈ ગયેલા છે તો આપણે એને બરાબર જોડી દઈશું બરાબર અહીં આપેલ છે એક ઉદાહરણ તરીકે શંખલા છેપલા બાળા રાજા શંખલાપલા વીણશે બીજું છે રેતીના શું બનાવશે તો બંગલા બનાવશે તો આપણે આ રીતના જોડી દેવાનું રેતીના બંગલા બનાવશે દરિયામાં રંગો જોશે જે પાણીના જે સંધ્યાના રંગો છે તે દરિયામાં જોશે અને આ રીતના જોડી દેસુ મોજા સાથે ભીડશે શું મોજા સાથે ભીડશે અને કાગળની હોડી બનાવશે આ રીતે તમારું એકસો ત્રેવીસ પાના નંબર પૂરું થાય છે હવે પાના નંબર એકસો ચોવીસ પર જઈએ બાળકો બાળકો જે આપણે ઉદાહરણ જોડ્યા છે ખાનાઓ તેમાં ઉદાહરણ છે તેને આપણે સરખી રીતે લખીશું અહીં છે બાળા રાજા દરિયા કાઠે શંખલા છીપલા વીણસે આપણે હવે શું લખીશું રાજા દરિયા કાંઠે રેતીના બંગલા બનાવશે બાડા રાજા દરિયા કાઠે રેતીના બંગલા બનાવશે આ રીતે તમારે પણ લખવું છે પછી શું આવશે કે બાડા રાજા દરિયામાં રંગો જોશે બરાબર પછી લખીશું બાડા રાજા કાંઠે મૂજા સાથે ભાત बाड़ा राजा दरिया काठे मोजा साथे बाथ बी ड से बराबर पछी शू रही गयु बाड़ा राजा दरिया काठे कागड़नी होड़ी

એવું ધ્યાન રાખવું કે એમાં જોડાક્ષરો વાળા શબ્દો પણ હોય દરેક વાક્યનું લેખન કરાવો દરેક બાળકનું લખાણ કાળજીપૂર્વક ચકાસો બાળકો ભૂલ કરી હોય તો સુધારો તો બાળકો અહીં શ્રુત લેખન કરવું છે કઈ વાર્તામાંથી તે બળ્યો ભીમ પણ હું અહીં જે રીતના ખાલી જગ્યામાં લખું છું તમારે પણ જે હું વિડીયોમાં બોલી રહી છું તે સાંભળીને તમારે જોઈને સરસ અક્ષરે લખજો લખશો ને દરેક હાથ ખુબ સરસ અક્ષરે લખજો આપણે શું લખીશું વાર્તામાંથી જુઓ હું લખું છું હસ્તીના પૂર નામનું નગર હતું બરાબર હસ્તિનાપુર નામનું નગર હતું બીજું વાક્ય આવશે ના પાડી બરાબર ત્રીજું વાક્ય શું આવશે યુધિષ્ઠિરની વાત બધા માને કારણે પાંડવોમાં સૌથી મોટો હતો યુધિષ્ઠિરની વાત માને બરાબર હવે ચોથું ભીમને બહુ ગુસ્સો આવ્યો આપણે લખીશું ભીમને બહુ ગુસ્સો આવ્યો બરાબર અહીં તમારું પાના નંબર એકસો ચોવીસ પૂરું થાય છે હવે આપણે આગળ પાના નંબર એકસો પચીસ જોઈશું બાળકો અહીં નીચે આપેલા શબ્દો ધ્યાનથી વાંચો અને વિચારો કે આમાં એવું શું છે જે માણસ બનાવી શકે એવું શું શું છે શુ જે માણસ ન બનાવી શકે બરાબર તો અહીં શબ્દો આપેલા છે અને અહીં બે ખાના આપેલા છે માણસ બનાવી શકે અને માણસ ન બનાવી શકે જે વસ્તુ માણસ બનાવી શકે તે અહીં લખીશું અને જે વસ્તુ માણસ ન બનાવી શકે તે આપણે આ ખાનામાં લખીશું તો માણસ શું બનાવી શકે તો માળા માળા બનાવી શકે બીજું શું બનાવી શકે તો કાગળની હોડી અહીં આપણે લખીશું કાગળની હોડી બીજું શું બનાવી શકે તે રે રેતીના બંગલા આપણે લખીશું રેતીના બંગલા બરાબર પછી શું માણસ બનાવી શકે તો ઢીંગલી અહીં આપણે લખીશું ઢીંગલી બીજું માણસ શું બનાવી શકે ખુરશી અને ટેબલ આપણે અહીં લખીશું ખુરશી ટેબલ આ રીતે હવે જે માણસ ન બનાવી શકે તે આપણે લખવું છે તો શું આવશે શાખ અહી લખીશું શંખ બીજું છીપલું માણસ ન બનાવી શકીએ બરાબર ને ત્રીજું આકાશ તે પણ માણસ ન બનાવી શકીએ ચોથું માછલી એ પણ માણસ ન બનાવી શકે પાંચમું પાણી માણસ બનાવી શકે ના બનાવી શકે પછી રેતી માણસ બનાવી શકે તો ના બનાવી શકે અને બીજું શું આવશે સૂર્ય તે પણ માણસ બનાવી શકે તો ના બનાવી શકે બરાબર તો અહીં પાના નંબર તમારું એકસો પચીસ પૂરું થાય છે હવે આપણે આગળ પાના નંબર પર જઈએ પાના નંબર એકસો છા દરિયાકાંઠે ફરવા જશે ત્યારે શું શું કરવાના છે એ તમને ખબર છે તમે પોતે નદી કાંઠે દરિયાકાંઠે કે જ્યાં પણ ફરવા ગયા હતા ત્યારે શું શું કરેલું એ પણ તમને ખબર છે નીચેના કોઠામાં લખો કે એક અભિનય ગીત સાંભળ્યું ને દરિયાકાંઠે તેમાં બાળા રાજા શું શું કરેલું તે તો તમને ખબર જ છે અને આપણે પણ દરિયા કિનારે શું શું કરીએ તે બી તમને ખબર છે તો જે રીતના હું આ ખાનામાં લખીશ તમારે પણ તે રીતના લખવું બરાબર અહીં આપેલું જ છે બાળા રાજા શંખલા છીપલા વીણસે તે અહી લખવું ને બાળા રાજા શું કરે તે આ ખાનામાં લખવું તો બાળા રાજાએ રેતીના બંગલા બનાવશે તો આપણે લખીશું કે રેતીના બંગલા બનાવશે એ કોણ કરશે તો બાળા રાજા પણ આપણે શું કરીશું તમે શું કરેલું ખબર તે તમારે અહીંયા લખવાનું મેં છે ને દરિયા કિનારે મેં રેતીના બંગલા બનાવેલા શું કર્યું હતું મેં રેતીના બંગલા બનાવેલા આ રીતના તમારે લખવું બાળા રાજા એ શું કરેલું દરિયામાં રંગો જોશે શું કરશે દરિયામાં રંગો જોશે શું કરેલા છીપલા વીણ્યા હતા અહી આપણે જે કરેલા હોઈએ ને દરિયા કિનારે તે લખવું મેં શંખલા છીપલા વીણેલા બરાબર બાળા રાજાએ શું કરેલું મોજા સાથે ભાથ ભીડશે શું કરશે મોજા સાથે ભાથ ભીડશે તમે શું કરેલું હતું મેં કાગળની હોડી બનાવેલી આ રીતના લખો હોડી બનાવેલી શું કરશે કાગળની હોડી તરાવશે જ્યારે આપણે શું કરેલા મેં દરિયામાં રંગો જોયેલા દરિયામાં બાળકો આ રીતના તમારે ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં ગુજરાતીની ચોપડીમાં તમારે આ રીતના પણ લખવું છે અહીં પાના નંબર એકસો છવીસ પૂરું થાય છે હવે આપણે પાના નંબર એકસો સતાવીસ પર જઈએ પાના નંબર એકસો સતાવીસ પર એક ચિત્ર છે જુઓ

મમ્મી આ દાદા દાદી ચિત્રમાં પપ્પા અને એક નાની છોકરી છે બીજું સોફા સેટ પર કોણ બેસેલું છે તો સોફા સોફા સેટ પર દાદા દાદી બેઠા છે તો એમાં ચિત્રમાં છોકરી શું કરી રહી છે તો દાદા દાદી સાથે વાતો કરી રહી છે છોકરી દાદા દાદી સાથે વાતો કરી રહી છે બરાબર એમાં પપ્પા શું કરી રહ્યા છે ચિત્રમાં તો પપ્પા ચા આપી રહ્યા છે બરાબર બાળકો હવે તમને જે ચિત્રમાં દેખાય છે તે તમારે બીજા અન્ય આ બે ખાનામાં જાતે પ્રયત્ન કરીને લખજો ના સમજ પડે તો મમ્મી પપ્પાને પૂછજો આ ચાર હું તમને બતાવી છું તેવી રીતના ચિત્રમાં શું શું તમને દેખાયું તે તમારે જાતે પ્રયત્ન કરીને લખવો હવે શિક્ષકના પ્રશ્નોના આધારે તમે જે ફેરફાર કરવાનું કહો તે ઉદાહરણ પ્રમાણે લખો એટલે કે આપણે ચિત્રમાં કઈક ફેરફાર કરવો હોય તો કરી શકીએ દાદા છાપુ વચતા હોય ઉદાહરણ તરીકે બરાબર બીજો ફેરફાર શું કરી શકીએ કે છોકરી પપ્પા સાથે વાતો કરતી હોય તમે તમારા વિચાર લખી શકો બીજું શું લખી શકીએ દાદી ટીવી જોતી હોય બરાબર પછી શું કરી શકો એ તમે તમારે જાતે વિચારીને અન્યના ખાનામાં લખવું આ તમે તમારા ઘરમાં અન્ય સદસ્યની મદદ લઈ શકો છો તો અહીં આપણું પાઠ નવ આપણે સૌ તોફાની પાઠ પૂરો થાય છે જ્યાં ન સમજ પડે ત્યાં તમારા ઘરના સદસ્યોને પૂછી શકો છો Okay, thank you, take care.